नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणो चेप्टर बीजू है इलेक्ट्रोस्टेटिक। समझो इलेक्ट्रोस्टेटिक शू है। पहला के सपोज तमारी पासे कोई चार्ज है ने, आ चार्ज जे छे आ चार्ज ना कारणे तमे कई कई असर अनुभवी आपो, बराबर, जेने इलेक्ट्रोस्टेटिक कहेवाय। सिंपल आपणे एम कही शकीए के चार्ज एक छे, एनी बाजुमां बीजो कोई चार्ज छे, आ बे चार्ज वच्चे काई फोर्स लागतुं होय, जेने आपणे कूलम फोर्स कहेशुं, જેને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કહેવાય। પણ આ ચાર્જ જે છે ને કે મૂવમેન્ટ નહીં થાય, એ ખાસ ધ્યાન રાખજો। ચાર્જ ને આપણે કે મૂવમેન્ટ નથી કરાવવાનું। જો ચાર્જ મૂવમેન્ટ કરે ને તો અહીંયા કરંટ પાસ, બરોબર, એટલે ચાર્જ બધા એરિયા ને અહીંયા સ્ટેડી હશે, એ ખાસ ધ્યાન રાખજો। એટલે અહીંયા ની આ સ્થિર જ રહેશે, બરોબર। પછી કોઈ પણ તમારી પાસે ચાર્જ હોય, ચાર્જ એટલે શું હોય, ગુજરાતીમાં કહેવાય વિદ્યુત ભાર। ચાર્જ ને શું કહેવાય, વિદ્યુત ભાર કહેવાય। चार्ज जे छे एनी आसपास काई इलेक्ट्रिक फील्ड पण होय, शुं होय, पोतानी काई इलेक्ट्रिक फील्ड होय, आपणे ई पण आमां जोवा। पछी इलेक्ट्रिक फील्ड होय तो काई फ्लक्स पण जनरेट थातुं होय, तो आपणे एनो फ्लक्स जोवानो, आखामां शुं जोईशुं, बराबर। पछी ગૌસ થિયરમે આપણે જોવાના સાથે ફ્લક્સ હોય, તો આ બધી વસ્તુ જે છે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં જોવાની થાય। समझ पड़ी आखी वस्तु, बराबर। तो हवे आपणे शुरुआत करिए अपना फर्स्ट यूनिट, एटले के सॉरी फर्स्ट टॉपिक थी, कूलम फोर्स। तो जो कूलम फोर्स शू है, बराबर, एटले के कूलम लो आखो समझो। કુલમ્સ લો કોન્સેપ્ટ સમજો આખો કુલમ્સ લો નો। સપોઝ તમારી પાસે ઘણા બધા ચાર્જ છે ને, એકને આપણે Q1 નામ આપી, એકને આપણે Q2 નામ આપી, એકને આપણે Q3 નામ આપી, આ ઘણા બધા ચાર્જ છે તમારી પાસે, બરોબર। પણ અત્યારે આપણે ખાલી બે ચાર્જને ધ્યાનમાં લઈ, Q1 ને Q2, આપણે બે ચાર્જ જે છે આને ધ્યાન। તો આ બે ચાર્જ વચ્ચેનું ડિસ્ટન્સ છે સપોઝ આર જેટલું, કેટલું ડિસ્ટન્સ છે આપણી પાસે, તો કે આર જેટલું। તો આ બે ચાર્જ જે છે એ બંને ચાર્જ એકબીજા ઉપર કંઈક ફોર્સ લગાડતા હોય, તો આ ફોર્સ જે છે એ ફોર્સ કેટલું હોય, તો કે આ બે ચાર્જ એકબીજા ઉપર જે ફોર્સ લગાડ્યા, ફોર્સનું જે મૂલ્ય જે તમે લ્યો એ મેગ્નિટ્યુડ બે ચાર્જના મલ્ટિપ્લિકેશન જેટલું, એટલે કે ગુણાકાર જેટલું, અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે કે ધ સ્ક્વેર ઓફ ડિસ્ટન્સ, બરોબર, એ પ્રપોર્શનલ ટુ 1/r². સમજે પડી આખી વસ્તુ, તો આટલું ફોર્સ હોય, તો આપણે એમ કહી શકીએ કે ફોર્સ F=, એટલે કે F=, Q1 Q2 / r². તો આ જે ફોર્સ લાગ્યું એ કુલમ ફોર્સ। જો તમારે આને વેક્ટરમાં લેવું હોય તો F, બરોબર, કહી દઉં તમને પ્રપોર્શનલની નિશાની તમે અહીંથી કાઢો તો અહીંયા તમે K લખી આપો, અથવા તો K બરાબર શું થાય, તો K=1 થાય 1/4π₀, K ની વેલ્યુ કેટલી હોય, તો K ની વેલ્યુ હોય 9×10⁻¹। સમજે પડી, એકમ જોતો હોય તમારે K નો તો મળી જાય, જો એફ નો એકમ શું થયો, તો કે ન્યૂટન, અંતર નો શું થાય, તો કે મીટર² પ્રતિ કુલમ, એનું યુનિટ થઈ ગયું કે, બરોબર। કે જે છે એને કહેવાય ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, શું કહેવાય, ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ। કે જે છે ને ડિપેન્ડ ઓફ ધ મીડિયમ, કેના ઉપર ડિપેન્ડ રાખે, તો કે મીડિયમ ઉપર ડિપેન્ડ રાખે। એપ્સિલોન 0 જે છે, એપ્સિલોન 0 ને કહેવાય પરમિટિવિટી, શું કહેવાય, એપ્સિલોન 0 ને કહેવાય પરમિટિવિટી, કહેવાય એપ્સિલોન 0 ને પરમિટિવિટી, આની વેલ્યુ થાય 8.85×10⁻², બરોબર। એનું જો તમારે યુનિટ જોતું તો આનાથી ઊંડું કરી નાખો, કુલમ² / ન્યૂટન મીટર² આ જે થઈ ગયું એપ્સિલોન 0। જો તમારે આને વેક્ટર ફોર્મ્યુલામાં લખવું હોય તો તમે એમ કહી શકો કે F=1/4π₀,
चार्ज कितना है तुम्हारी पास है तो के क्यू वन क्यू टू अपॉन आर स्क्वेर इनटू आर केरे जिया आर केरे टू इंडिकेट करे तुमने तो के यूनिट इंडिकेट करे ओके दिशा डायरेक्शन थी बराबर जेने यूनिट चार्ज सॉरी यूनिट डिस्टेंस पण कहिया समझ पड़ी आखी वस्तु तो आज थी गयु आपको कुलम स्लो थी गयो जो तमने कुलम स्लो पूछा है तो तमे आ प्रमाणे नो कुलम स्लो लखी सको समझाण हवे आ कुलम स्लो ऊपरथी आपणे जे इलेक्ट्रिक फील्ड बराबर आ एमपी एव आवडवू जोईए तमारी रीते तमे लखी जाओ आ बधुं हूँ मेन कॉन्सेप्ट बेज ऊपर देवू हवे तो बीजो टॉपिक आपणे जोईए आमां इलेक्ट्रिक फील्ड शू जोईए आपणे इलेक्ट्रिक फील्ड जोईए तो हवे जो तमारी पासे हमणां मैं कीधुं क्यू वन क्यू टू क्यू थ्री क्यू एन बराबर आ बधा चार्ज है क्यू वन क्यू टू पर कंईक फोर्स लगाड़तो होय Q2, Qn ઉપર ફોર્સ લગાડતો હોય આના ઉપર લગાડતો હોય Q1 આના ઉપર Q3, Q1 ઉપર Q1, Q2 ઉપર થયા કે ના સોરી Q2, Q1 ઉપર આ બધા ચાર્જ જે છે એકબીજા ઉપર કાંઈક ને કાંઈક ફોર્સ લગાડતા જ હોય સમજા પડી આખી વસ્તુ તો આપણે આવું કંઈક ધારી લઈએ કે ધારો કે આપણી પાસે કોઈ ફોર્સ જે છે તમને જેમ બુકમાં આપેલું હોય એમ હું તમને કે આપણી પાસે સેવરલ ચાર્જ છે Q1, Q2, Q3, Q4 ડોટ 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 Q ઓફ એન છે કેટલા કેટલા ડિસ્ટન્સ છે કોઈ ઓરિજિન તમે લ્યો તો અહીંયાથી Q1 જે છે સપોઝ R1 ડિસ્ટન્સ છે Q2 R2 Q3 R3 ડોટ 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 Rn જેટલા ડિસ્ટન્સ છે એટલે કે વેક્ટર ફોર્મ્યુલામાં લેવું હોય તો આટલા તો આ બધા ચાર્જ કઈક કોઈ પોઈન્ટે ભેગા થતા હોય સોરી આ બધા ચાર્જ ના ફોર્સ જે છે સપોઝ કોઈ પોઈન્ટે ભેગા થાય બરોબર દરેક ચાર્જ નો ફોર્સ જે છે કોઈ એક પોઈન્ટે ભેગું થાય અને અહીંયા કઈક કેટલું ફોર્સ લાગે તો કે F ઇઝ ઇક્વલ ટુ આ બધા ફોર્સ નો કરો સરવાળો F ઓફ N રેડી તો આ બધા જે છે કયા પોઈન્ટે ભેગા થાય ધારો કે જો આખી આની મારે ધારો કે કોઈ આપણે પોઈન્ટ લઈ લઈ પી સમજો આખી વસ્તુ અહીંયા કોઈ ચાર્જ લઈ લઉં ક્યુ આ પોઈન્ટ પી જે છે અને ચાર્જ કેટલો છે ક્યુ છે સમજો પડી આખી વસ્તુ અહીંયા ધારો કે ક્યુ વન છે તો ક્યુ વન થી પી સુધીનું ડિસ્ટન્સ ધારો કે આર વેક્ટર બરોબર આ ધારો કે ક્યુ ટુ તો આ ડિસ્ટન્સ ધારો કે તમારે જોતું હોય તો આ સમજો આખી વસ્તુ આ ધારો કે ક્યુ છે આ ડિસ્ટન્સ ધારો કે તમારી પાસે આર સમજા પડી આખી વસ્તુ તો આ બધું જે છે કોઈ પોઈન્ટ પી પાસે ફોર્સ લગાડે Q1 Q2 Q3 એ ફોર્સ આટલું તો આ ફોર્સ જે છે ફોર્સ ની વેલ્યુ જો આપણે જોતી હોય બરોબર તો આપણે એમ કહી શકીએ કે F1 is equal to શું થશે તો 1 upon 4 pi epsilon 0 એટલે કે K કયો ચાર્જ ફોર્સ લગાડે તો કે Q1 કેના ઉપર લગાડે તો કે Q ઉપર તો Q1 Q બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું તો કે R1 સ્ક્વેર કેરેટમાં લખવું હોય તો R1 કેર સમજ્યા ભાઈ બરોબર પ્લસ બીજું લઈએ આપણે F2 F2 ઇઝ ઇક્વલ ટુ થશે 1 ઓપન 4 પાઈ એપ્સિલોન 0 કયો ચાર્જ છે અહીંયા તો કે Q રેડી કેટલા ડિસ્ટન્સ છે તો કે R2 જેટલા ક્યાં ફોર્સ લગાડે તો કે ક્યુ ઉપર અપોન આર ટુ સ્ક્વેર આ થઈ ગયા આર ટુ રેડી પ્લસ વન ઓપન ફોર પાઈ એપ્સિલોન જીરો ક્યુ થ્રી ક્યુ ડિસ્ટન્સ છે આર થ્રી સ્ક્વેર અને આને આર થ્રી કેર કે આપણે ઇન્ફિનિટ સુધી જઈએ તો ડોટ 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 પ્લસ વન ઓપન ફોર પાઈ એપ્સિલોન જીરો ક્યુ ઓફ એન q upon r of n square અને r of n caret કેવા આટલું ફોર્સ લાગે પોઈન્ટ p ઉપર સમજે પડે આખી વસ્તુ જો હમત તો એટલે તમને લગતા આવડશે હવે
આમાંથી કોમન શું નીકળે તો કે 1/4πε જી. હજી જો q પણ કોમન નીકળે તો q ને કોમન લઈ લ્યો. રેડી? તો q કોમન નીકળી ગઈ આપણી પાસે. અંદર શું વધ્યું જો તો q1 r1 સ્ક્વેર વધ્યું ને ઇન્ટુ r1 કેરેટ प्लस q2 अपॉन r2 स्क्वायर इनटू r2 कैरेट प्लस डॉट 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 qn अपॉन rn स्क्वायर इनटू rn कैरेट आउ जे छे तुम्हारी पासे होय समझ पड़ी आखी वस्तु. હવે તમને બુક માં ડાયરેક્ટ આપી દીધું એ તમને પહેલા કહી બુક માં તમને શું કર્યું છે આ વસ્તુ જે છે હવે f બરાબર q ની ડાયરેક્ટ આપી. તો પેલા તમને કહી દઉં બુક માં જે આવી રહી છે f is equal to qe કે આ ડાયરેક્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને ઇન્ડિકેટ કરી દે એટલે e is equal to f by q તમે એમ કહીએ. આ તમને બુક માં ટોપિક આપ્યો આ પ્રમાણે બરોબર. હવે તમને પેલા એ કહી દઉં કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ કેવી રીતે થાય સમજજો. આ કેને કહેવાય ઇલેક્ટ્રિક ફિલ્ડ બરોબર. સપોઝ કોઈ એક તમારી પાસે ચાર્જ એક ક્યુ કયો ચાર્જ એક ક્યુ આ ચાર્જ ને કહેવાય સોર્સ ચાર્જ. આ બુકમાં નથી આપ્યું તમને ધ્યાન રાખો. આ ચાર્જ ને કહેવાય સોર્સ ચાર્જ સમજો આખી વસ્તુ. હવે કોઈ પણ ચાર્જ હોય એની પાસે કઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ તો હોય જ. કેમ આપણે મેગ્નેટિક ફિલ્ડ આવે હે ને કે આટલા વિસ્તારમાં કઈક મેગ્નેટની અસર મળતી હોય જેને આપણે મેગ્નેટિક ફિલ્ડ કહીએ. ગુજરાતીમાં કહેવાય ચુંબકીય ક્ષેત્ર. એ જ પ્રમાણે કાંઈ તમારી પાસે ચાર્જ હોય તો ચાર્જ પાસે પણ કાંઈક ફિલ્ડ હોય સમજો. તો આ ચાર્જ નું ફિલ્ડ જે છે ને સપોઝ અહીંયા સુધી આપણે લઈએ આ ચાર્જ નું ફિલ્ડ. આ ફિલ્ડમાં તમે કોઈ એક ચાર્જ ને મૂકો. કયો ચાર્જ મૂકો? ક્યુ મૂકો. કયો મૂકો? ક્યુ સમજો. આ ક્યુ ને આપણું ટેસ્ટિંગ કરવું. શું કરવું હોય? ટેસ્ટિંગ કે આના અંદર છે કે નહીં એમ. તો આપણે અંદર મૂકેલો હોય કેટલા ડિસ્ટન્સે મૂકેલો હે તો કે r વેક્ટર. આ ચાર્જ ને કહેવાય ટેસ્ટિંગ ચાર્જ. આ ચાર્જ ને શું કહેવાય? ટેસ્ટિંગ ચાર્જ કહેવાય. કે જેને આપણે ટેસ્ટ લેવાની હોય નાને છે સોર્સ ચાર્જ r ડિસ્ટન્સ. તો પહેલી વસ્તુ આ બે વચ્ચે કંઈક ફોર્સ તો લાગતું જશે. તો ફોર્સ કેટલું લાગશે જેવો તો f is equal to 1/4πε0 q q અપોન આર સ્ક્વેર. આટલું ફોર્સ લાગતો. અત્યારે આપણે વેલ્યુ ઉપર જઈએ. હવે આ સ્મોલ ક્યુ એને નીચે આવવા દઉં. જો એફ બાય ક્યુ લખાય હે ને આમ લખાય 1/4πε0 સમજો પડી વાતને. ક્યુ અપોન આર સ્ક્વેર લખાય. સપોઝ ક્યુ ઇઝ ઇક્વલ ટુ યુનિટ લઈ લો. ક્યુ કેવા લઈ લો? યુનિટ. યુનિટ એટલે એની વેલ્યુ યા કેમ સમજા પડી? તો જો q is equal to યુનિટ લ્યો ને ત્યારે જે ફોર્સ લાગે ની ફોર્સ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય. એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ નો મતલબ શું થયો? ધ ફોર્સ ડ્યુ ટુ યુનિટ ચાર્જ. યુનિટ ચાર્જ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો f બાય q જે છે આને કહેવાય ઇલેક્ટ્રિક ફિલ્ડ E. ઇઝ ઇક્વલ ટુ શું લખી આપો? તો કે 1/4πε0 q બાય r સ્ક્વેર આ ઇલેક્ટ્રિક. તો આપણે એમ કહી શકીએ કે હવે આને આપણે વેક્ટરમાં લઈ લઈએ તો E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 1/4πε0 q અપોન r સ્ક્વેર ઇન્ટુ r કેરે. આ જે થઈ ગયું આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ ગયું. સમજો પડી આખી વસ્તુ? તો ફોર્સ જે છે એના અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચેનો સંબંધ શું? તો કે f is equal to સ્મોલ લીધો ને આપણે એટલે કામ કર્યું ને f by q is equal to e. તો f is equal to q e વેક્ટર તમે કહી. આ આખું થયું ઇલેક્ટ્રિક ફિલ્ડ આને ઇલેક્ટ્રિક. આ તમને આ પ્રમાણેનું આપ્યું બુકમાં. બુકમાં તમને ડાયરેક્ટ આપી દીધું અને અંદર લઈ જાઓ બરોબર. આ તમારું ઇલેક્ટ્રિક એટલે કે ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી ક્યુ એન સપોઝ યુનિટ ચાર્જ આપ્યા તમને. કેવા આપેલા એ આ બધા તમને યુનિટ ચાર્જ આપ્યા. નીચે જવા દો
એટલે આ પ્રમાણે મળે, બુકમાં તમને આવી રીતે આપેલી બરોબર. તો આપણે તમે આ પ્રમાણે લખી આપો આખું આ ઇલેક્ટ્રિક ફિલ્ડ બરોબર. આ લખવાનું સોર્સ ચાર્જ, ટેસ્ટિંગ ચાર્જ, આર ડિસ્ટન્સ, આ એફ, એફ બાય ક્યુ, યુનિટ ચાર્જ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ડેફિનેશન સમજાય પડી આખી વસ્તુ. તો આ જે થઈ ગયું ઇલેક્ટ્રિક ફિલ્ડ બરોબર. હવે નેક્સ્ટ આપણે જોશું કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. એ પેલા આ એક વસ્તુ ધ્યાન રાખી લેવાનું, ફોર્સ નો યુનિટ તો ખબર જ છે, ફોર્સ નો યુનિટ એ ન્યૂટન. ઇલેક્ટ્રિક ફિલ્ડ નો યુનિટ જોતો હોય તો શું મળે જુઓ, એફ બાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું છે તમારી પાસે ઈ, તો ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ નો યુનિટ જોતો હોય શું મળશે તમને, ન્યૂટન બાય મીટર. રેડી, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ નો યુનિટ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાનું છે કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. બરોબર, મજાનું છે, ત્રણ સ્ટેપના ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન આવે એમાં, જે પ્રમાણે કહું એ પ્રમાણે યાદ રાખવાના તમારે. પછી આપણે ઇલેક્ટ્રિક લાઇન્સ ઉપર જશું, પછી ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જશું બરોબર, ફ્લક્સમાં સોરી. રેડી, તો આ વિડીયો જે છે અહીંયાથી આવે ટોપ રાખે.